आगामी ऑगस्ट महीना थी शुरू थई रहेल माछीमारी सीजन ने चालू राखवा माटे सरकार द्वारा कोई गाइडलाइन नक्की नहीं कराता गीर सोमनाथ जिल्लाना माछीमारो मूंझवणमां मुकाया छे। माछीमारोने तेमनी रोजगारी मळी रहे ते माटे वेरावर खारवा युवा मंडळ द्वारा सरकारमां लेखित रजूआत करवामां आवी छे। અત્યારે અમારે મેઇન મુદ્દો એ છે કે અમારી ફર્સ્ટ સિઝનથી ગુજરાત સરકારના નિયમ અનુસાર 1 ઓગસ્ટથી જે સિઝન ચાલુ થાય છે તેમાં અમારે COVID-19 વાયરસના કારણે જે પરપ્રાંતિય માછીમારો પોતાના વતન ચાલ્યા ગયા છે, અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં 7-8 હજાર બોટો છે અને એમાં અંદાજિત 2-3 હજાર બોટોમાં પરપ્રાંતિય માછીમારો આવે છે, તેમાંથી 1200 બોટોમાં એવા છે કે જે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રથી માછીમારો આવે છે, એમાં 10-12 હજાર માછીમારો આવે છે અને પોતાની રોજીરોટી કમાય છે। હવે અત્યારે સમસ્યા એ છે કે જે 1 ઓગસ્ટથી જે સિઝન ચાલુ થાય છે તેમાં અમારે ત્યાં પરપ્રાંતિય માછીમારો આવે છે તો તેને જૂન માસમાં જ તેના એડવાન્સ પે તે જે કરાર થયેલા હોય તેમાં મુખ્ય કરાર થયેલા હોય છે અને તેમાં એડવાન્સ પે અમુક રકમ ચૂકવવામાં આવે છે, પણ અત્યારે સમસ્યા એ છે કે અમે અત્યારે એડવાન્સ પે રકમ ચૂકવીએ અને ત્યાંની સ્થાનિક સરકાર મંજૂરી આપે ન આપે તો અમારે જે અહીંયા ફિશિંગનો વ્યવસાય છે તો તે ટોટલી ફેલ જાય અને અમારે પર્યાવરણ પાટું સમાન પરિસ્થિતિનો સામનો કરવો પડે અને અત્યારે અમારે માછીમારી જ અમારી સૌથી મોટી આજી કહેવી કે માછીમારીનું જ છે, અમારો જીવન મરણનો પ્રશ્ન છે, એટલે અમે રજૂઆત કરી છે ને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને 90 વિધાનસભાના ધારાસભ્યો વિમલભાઈ ચુડાસમાને કે અમારે વહેલી તકે ગુજરાત સરકાર ત્યાંની સ્થાનિક સરકાર સાથે વાતચીત કરે અને અમે જે માછીમારને જે મૂંઝવણ છે કે ત્યાંની સરકાર મંજૂરી આપશે કે નહીં તેમાં વહેલી તકે ત્યાંની સરકાર સાથે ચર્ચા કરી અને ઘટતું કરવા અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવા અમે ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ જેથી અમારો માછીમારનો ધંધો શરૂ થઈ શકે। સરકારમાં રજૂઆત એટલે કરવામાં આવી છે કે જે તે ટાઈમમાં અંદર પહેલાં અગાઉના ટાઈમની અંદરમાં અમે માછીમારી કરતે સ્ટાર્ટની અંદર પહેલાં વાવાઝોડા ખાઈ ચૂક્યા છે એટલે વાવાઝોડાથી અમને બહુ નુકસાનદાયક થયું છે, પછી અઢવચ્ચે ટાઈમે COVID-19ના હિસાબે અમારા સિઝનને લોકડાઉન કરી સિઝન બંધ કરવામાં આવી છે જે ટાઈમમાં અમને એમાં પણ બહુ મોટી નુકસાની છે। એ દરમિયાન જે પરપ્રાંતિય મજૂરો અમારે ત્યાંથી આવતા હોય વિશાખાપટ્ટનમ છે, મહારાષ્ટ્ર છે ને અમુક આપણા ગુજરાતના પણ છે ને અમારા પોતાના પણ છે, જે લોકો અત્યારે ગયા છે પોતાના ગામ સરકારશ્રીએ અમને મદદરૂપ થઈને ગામ તો તે લોકોને મોકલી દીધા છે ત્યાં, એ દરમિયાન પાછા હવે લોકો આવશે કે નહીં એ પ્રશ્ન અમારા માટે બહુ મોટો છે કે જેથી કરીને જો અગર એ લોકો નહીં આવે તો અમારો વ્યવસાય પૂરી રીતે તૂટી ચૂકશે ને અમે માછીમારી કરનાર અત્યારે બધા રીતે માછીમાર આમાં જ તો પરિસ્થિતિ ખરાબ છે જ ને ઓલરેડી પાછી વધુ થઈ જશે એટલે માછીમારનું આગળનું ભવિષ્ય બહુ ખરાબ છે એની અંદર।